રવિવાર તારીખ 1 નવેમ્બર 2009 શ્રી સ્વામિનારાયણ મંદિર ભલેશ્વર વચનામૃત ની કથા વક્તા શ્રી રમેશભાઈ દવે. વિરાજમાન હતા અને સર્વ શ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખાવિની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાયેલી. ભાવથી બોલે ફટાફટ વાંચી દેજો. આવડી જાય બધું વાંચતા. ભાવ લાવવો જતો મહારાજ આવે. હલો, ધીરે ધીરે વાત. અને પોતાના મુખાવિની શ્વેત વસ્ત્ર પહેરાતા અને બેઠા હતા એની કોઈ કદર જ નથી. ભાવ થી બોલે તો કદર થાય. હલો, અને પોતાના મુખાવિની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, તમે સર્વે મુનિમંડળ તથા બ્રહ્મચારી તથા ગ્રહસ્થ સત્સંગી તથા પાળા તથા અયોધ્યાવાસી એ તમે સર્વે મારા કહેવાવ છો તે હું ખટકો રાખીને તમને વર્તાવ નહીં અને તમે કઈ ગાફલપણે વર્તો તે અમારા તકી દેખાય નહીં. માટે જે જે મારા કહેવાયા છો તેમાં મારે એક તલ માત્ર કસર રહેવા દેવી નથી. માટે તમે પણ સુધા સાવધાન રહેજો. આ કારણના વચનમાં એમ કીધું કે મોનો રોગ પૂરા કરવા આવ્યા છું અને અહીં એમ બોલ્યા તલ માત્ર કસર રહેવા દેવી નથી. ક્યુ પ્રિફર કરશો તમે? મનોરથ પૂરા થાય પેલા તો મનોરથ કયો છે એ જ ખબર ન હોય. અસંખ્ય મનોરથ છે એ તો દેહ ભાવમાં છે. ચૈતન્ય નો મનોરથ છે એ સંપૂર્ણ છે. અને એ તો આવે તલ માત્ર કસર ટળી જાય તો પછી મહારાજ ની મૂર્તિ નું સુખ આવે અને સાક્ષાત્કાર થાય અને મહારાજ રસબસ ભાવે આપણા સાથે રહે. સાક્ષી રૂપે તો જીવ પ્રાણી માત્ર મર્યા છે. રસબસ ભાવે તલ માત્ર કસર ટળી જાય. કસર એટલે શું? પંચેન્દ્રિયોના વિષય, કર્મેન્દ્રિયોના વિષય, જ્ઞાનેન્દ્રિયોના વિષય, આ બધું મટીને એકલો આત્મા રૂપ રહે, ચૈતન્ય રૂપ રહે ત્યારે એમાં એટલી બધી એનર્જી હોય કે એ કેન એબ્સોર્બ. સ્વામિનારાયણ તો સામે દેખાય કોઈ ભડકી જવાય, એબ્સોર્બિટી આવી જાય એમાં, કે અતિશય નિર્મળ થઈ જાય, અતિશય વૈરાગી થઈ જાય, અતિશય ભક્ત થઈ જાય. તો મહારાજને ગ્રહણ કરવાની શક્તિ એમાં આવે. હજી તે પાંચ માળા ફેરવીને કે મારા દર્શન દે તો સારું. આપણા મન પ્રમાણે કઈ નથી કરતા. એટલે ગ્રહણ શક્તિ કેળવા સિવાય એને ગ્રહણ ન કરી શકાય. તો પછી આ બધું ભક્તિ કરીએ છીએ એ કરો છો એ રસ્તો ફર્સ્ટ માઇલ સ્ટોન છે. આગળ ઘણું જવાનું છે. એમ થાય તો પછી મારા દિવસ સુખ આવે. કોન્ડિસિવ ન થાય તો મારા દિવસ સુખ આવે નહીં.
એટલે મહારાજ કે તમે મારા કહેવાના છો, તમારા તલ માત્ર ની કસર રહેવા દેવી નથી. મોટા મોટા સંતો બેઠા હતા, હરિભક્તો બધા મહારાજ ને સમકાલી એ મહારાજ સાથે રહીને બધું કરતા હતા, પણ છતાં કઈક કઈક મનોકામનાઓ હતી. મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંત ને એવું હતું કે આ ધર્મનો ગ્રંથ પૂરો કરવો. એક વખત એવો સંકલ્પ થઈ ગયો કે આ ટ્યુબરક્યુલોસિસ મટી જાય, ક્ષય રોગ મટી જાય, તો બેઠો બેઠો કથા કરું મહારાજ ને ગુણ. સારો સંકલ્પ હતો, રિલેટેડ હતો એની સાથે. એટલે તલ માત્ર કસર કાઢવા માટે થઈને મહારાજે આ નિયમ ઘડ્યા છે. એ તો આંખ દીધી ને પછી કીધું બહુ રૂપ જોવું નહીં, કાન દીધા તો કીધું બહુ ગોઈ વાત ગ્રામ્ય વાત સાંભળવી નહીં, સ્વભાવ આવો ન રાખવો, ચિત્તની વૃત્તિ આમાં રાખવી. આ બધા નેગેટિવ નથી, પોઝિટિવ ફોર્મ્સ છે. મહારાજની આજ્ઞા છે એ પોઝિટિવ તરફ લઈ જવા માટેની આજ્ઞા છે, નકારાત્મક નથી. આ ન કરું ને આ ન કરું એમ નહીં, આમ કરશો તો આમ થશે. એટલે મહારાજ કે તલ માત્ર કસર રહેવા દેવી નથી. ઝીણામાં જણું તલનો દાણો એટલી કસર તમારામાં ન રહે તો તમને ફાયદો છે, કારણ કે તો જ તમે મારા સ્વરૂપને યથાર્થ જાણી શકશો. ભક્તિ વાત નો કહો છે, આ વિચાર માર્ગ છે, જ્ઞાન માર્ગ છે. ભક્તિમાં તો કેરા કરી મારા ફેરવીએ, દંડવત કરી, પ્રદક્ષિણા ફેરવીને મંદિર જાય, સંત સમાગમ કરી, આ બધું ભક્તિ માર્ગ છે. જ્ઞાન માર્ગ આ પ્રમાણે કસર માત્ર ટળી જાય જ્ઞાન માર્ગ. જો જરાય ગાફલાય રાખશો તો તમારો પગ ટકશે નહીં, અને મારે તો જે તમે ભગવાનના ભક્ત છો. ગાડી મુકતા મારા પગ ટકે નહીં. અત્યારે શું થાય, અત્યારે થતા જ કેતા ચાલતા આવું ને તું વિમુખ, અત્યારે શું કરે, અત્યારે બોલતા નથી, મૂર્તિમાં છે ને છબીમાં છે, એની મેળે જ, કારણ કે સાક્ષી ઈ જ છે અંદર, એની મેળે જ રસ્તો એવો ચીંધી દેવાને ઘાયલો જાય બહાર. આપણે એમ લાગે કે આપણે મનથી નક્કી કરી નાખ્યું મેં હવે મારે મંદિર નથી જવું, હવે આ બધું નથી કરું. એ અંદર જે સાક્ષી રૂપે રહ્યા છે એ જેવું કરી નાખે હાલતો થઈ જાય. એટલા બધા અહીં ક્યાંય અહીં ક્યાંય ભટકતા ફરતા હોય. બહુ સરસ આવ્યો છે, બહુ સારી સગવડ રાખે છે. તમે તો અક્ષર પુરુષોત્તમમાં જ જાય છે, રાયલા ગયા છે ને આપણા, કેવો આવીને બેસતો કાંદીવલી વાળો હે દલીજનભાઈ રાયલા ગયા છે. એ કઈ સત્સંગ મટી ગયા છે, ક્યાં ગયા છે, સત્સંગ ન થયો, એ બધા એનું નક્કી નહીં કઈ, એ કોઈક બીજો બાવો જોઈ જાય ત્યાં આયેલા જાય. અહીં આચાર્યના પધરાવેલા દેવ છે એનું મૂકીને વૈભવમાં ઘૂસી જાય એટલે એ તલ માત્ર કસર કહેવાય. હલો. અને મારે તો જે તમે ભગવાનના ભક્ત છો તેના હૃદયમાં કોઈ જાતની વાસના તથા કોઈ જાતનો અયોગ્ય સ્વભાવ તે રહેવા દેવો નથી. પતિ ગઈ ને વાસના, શુભ વાસના નડે. વાસના કાઢી નાખવી છે તો પછી ઇન્દ્રિયોના દુઃખ દે, બોડીના દુઃખ દે, દુઃખ દેવા મહારાજ રાજી છે. આસક્તિ તો જ ચડે, સાવ છેલ્લે પાયે હોય અને મહારાજ પૂછે શું છે કે મહારાજ આમાંથી બેઠો કરો તો સારું, બધા બેઠા આવું છે, તેડવા આવ્યા હોય એને પ્રાર્થના એ કરે કે મહારાજ હજી તો બે એક વર્ષ છે દાખલા સત્સંગમાં મૂકી ગયા છે મહારાજ, બબે વર્ષ પાછા આવ્યા, બે વર્ષે દયા કરીને આ સ્વરૂપ જીવ પ્રાણી માત્રમાં સાક્ષી રૂપે રહ્યા છે, સત્સંગમાં વ્યતિરેક રૂપે રહ્યા છે, અને સગુણ નિર્ગુણ બે જે ધારણ કરી રાખ્યું છે એ સ્વરૂપ તમને તેડવા આવ્યો ઓછી છે કૃપા એની,
છતાં એને કહી છે શું કે અહીં રહેવા દો, સાજો કરી દો. કસર રહી ગઈ, પછી એની કસર કેમ કાઢે? એવો રોગ પ્રેરે એને મેળે કહી દે કે મહારાજ આના કરતા છોડાવો, જાવું જોઈ ને. હવે કેના અહીં રહેવાની મરજી એટલે જ થાય કે મહારાજ પ્રત્યક્ષ છે, પ્રગટ છે, એને મૂકીને ક્યાં જવું? આ સમજણ દ્રઢ કરી હોય તો દુઃખ દુઃખ ન લાગે. એ તો ગમે તેટલી ઉંમર થાય વિચાર દેહ સરખું રાખવાનું જ હોય, રાજી થઈ જાય. એટલા એક્સટેન્શન મળ્યું છે, જેમ જેમ ભોગવી લે. જીવનો સ્વભાવ એવો હોય ને, હજી જીવવું. અને માયાના ત્રણ ગુણ, દસ ઇન્દ્રિયો, દસ પ્રાણ, ચાર અંતકરણ, પંચ ભૂત, પંચ વિષય અને ચૌદ ઇન્દ્રિયોના દેવતા, એમાંથી કોઈનો સંગ રહેવા દેવો નથી. કઈ વાત? ઇન્દ્રિયોના દેવતાનો સંગ ઉડી જાય એટલે આંખના રતન નીકળી જાય, બધા દેવતા ઉઠી જાય. એનો સંગ જ નથી રાખવા દેવો. એટલે અબ્દી બાપા એટલે કીધું, હૃદયમાં મહારાજને પધરાવ્યા તો ઇન્દ્રિયો દેવતા આપ મોડા ઉઠી જાય, પછી ભય ન રહે. ને સર્વે માયિક ઉપાધિ થકી રહીત સત્તા માત્ર એવો જે આત્મા, માયિક ઉપાધિ થી રહીત સત્તા માત્ર છે જેવો, માયિક ઉપાધિ લઈને ગુલામ જેવો થઈ ગયો. સ્વતંત્ર પ્રકૃતિ તમામ એક માનવી જ કાં ગુલામ. ઓલા ઢોરને ઘેટા બકરાને ખબર નથી શું છે, કારણ કે એનું ચિત્ત એવું નથી, એનું મન એવું નથી, એની બુદ્ધિ એવી નથી. એ કોક દોરવાય તો એટલું કર્મ એને લાગતું નથી, તો જ એમાંથી ઉન્નતિ પાયમાં વગર સીધા સીધા મનુષ્યમાં આવે છે. બાકી માણસ થઈને જો આવી રીતના રાખે તો એ માણસ છે જ નહીં. હું માનવી માનવ બનવું તો એ ગણું, માણસાઈ રહી નથી અને માણસ કહેવાય છે એટલી તકલીફ છે. આ તો સામાન્ય લોક વ્યવહારમાં સજાગ પણ હોવું જોઈએ, તો ભગવાન ભજવામાં કેવું સજાગ પણ હોવું જોઈએ. કોક કે અને આપણે માની લઈએ છીએ, સજાગ ન કહેવાય. યુ હેવ ટુ એક્સપિરિયન્સ ધેટ. આપણા પોતાના અનુભવમાં આવવું જોઈએ. આ તો આને કીધું એટલે આમ થઈ ગયું, નોટ ધેટ. હલો. તે રૂપે થઈને ભગવાનની ભક્તિ કરો એવા સર્વેને કરવા છે, પણ કોઈ જાતનો માયાનો ગુણ રહેવા દેવો નથી. અને આ જન્મમાં સર્વે કસર ન ટળે તો ભદ્રિકાશ્રમમાં જઈને તપ કરીને સમગ્ર વાસના બાળીને શું કરે? પાછા મહારાજ મળી ગયા પછી સામે બેઠા હતા, સાક્ષાત પોતે બોલતા હતા, પછી ભદ્રિકાશ્રમમાં શું કામ મોકલે? ક્યાં છે ભદ્રિકાશ્રમ? આટલા બધા ચંદ્ર સુધી જઈ આવ્યો, કોઈ ભદ્રિકાશ્રમ સુધી નથી ગયું કે ભદ્રિકાશ્રમ આ જગ્યાએ છે, આમ જાય છે, નારાયણ તપ કરી રહ્યા છે. ભદ્રિકાશ્રમ એટલે એવી સ્થિતિને પામેલા નિષ્કુળાનંદ સ્વામી જેવા સંતનું સમાગમ દે તો વૈરાગ ઉપજે, વૈરાગ ઉપજે તો ત્યાગ થઈ શકે. ત્યાગી નો ત્યાગ એ ત્યાગ નહીં, પંચ વિષય નો ત્યાગ એ ત્યાગ. નિષ્કુળાનંદ સ્વામી જેવા સાથે રહ્યા હોય તો એની મેળે એમાંથી રસ ઉડી જાય. ત્યાગ ને ટકે રે વૈરાગ, વૈરાગ ઉપજાવી દે. એકલું નિષેધાત્મક નહીં, આ નથી કરતા એ નહીં, એમાંથી વૃત્તિ છટી જાય. અને પ્રેક્ટિસ કરીને થાય. આપણે કાંદા લસણ નથી ખાતા તો હવે ગમતા જ નથી. હલો.
મને એક જણ કે આ ડુંગળી તો ગરીબ ની કસ્તુરી છે, મેં કીધું એટલે જ અમે એ લોકો છૂટે ભાવ ન વધી જાય એટલે અમે નથી ખાતા. અમે ખાવા માંડીએ તો ભાવ વધે ડુંગળીનો. હે લોણો મત ખાસ, હા ડુંગળી વિના તો હોય નહીં. સ્વામિનારાયણ નું સ્વરૂપ એવું છે, એમાં જેને હેતો ભય ના માર્યા વાત સાચી પકડી રાખી છે કે મહારાજ નારાજ થશે તો નથી ખાતા. ભય ના માર્યા પણ વાત સાચી પકડી રાખી, રહેતા રહેતા થઈ જાય. બદ્રિક આશ્રમ માં મોકલે એટલે નિષ્કાન સમજવાનું સમાગમ કરવાનું કહે તો નીકળી જાય ને મેળા રસ બધાય. હલો, ભસ્મ કરવી છે એનો અર્થ એવો નહીં કે સારી ચીજ ને સારી ન કહેવી. આ ઘણા વૈરાગ ને ત્યાગ બતાડે છે, ઊંધી રીતે બોલે છે. દૂધપાક, દૂધપાક માં શું લ્યો, માલપુઆ ખાધા ન હોય માલપુઆ શું ખા, એ નહી એપ્રિશિએટ ઇટ, છતાં વૃત્તિ ખેંચી લ્યો, એ વૈરાગ છે. રાગ સાથે વૈર, સારી ચીજ ને સારી કહેવામાં શું જાય છે. ફર્સ્ટ ક્લાસ મજાનું દાખપાક વાંધો તમને કઈ દાસભાઈ, દૂધપાક અંદર કેસર બદામ પિસ્તા નાખે ગાય વાંધો નહીં, શું વાંધો છે આપડે. એ નહી ઓલા લોકો કીધું દૂધપાક, હવે દૂધપાક જ છે, કઈ પાણી પી લો ભાઈ, એ તો પાણી નું કહી દે, પાણી છે, હોય કઈ નહીં, વૃત્તિ ત્યાં જ હોય. ત્યાગ નો અર્થ સમજતા જ નથી વૈરાગ ઉપજા સિવાય. એકલા ત્યાગ ના એટલે પોતાના કરતાપણામાં પોતાના કાર્યક્ષમતામાં સજ્જડ થઈ ગયા. એટલું મોટું અજ્ઞાન છે એક કોઈ ત્યાગી વર્ગમાં, ગ્રસ્ત વર્ગમાં આ પકડીને બેસી ગયા. અજ્ઞાન છે, સારી ચીજ ને સારી. મહારાજ કેવા વખાણતા હતા, દૂધ બહુ મીઠા છે, આ ભેંસ નું નામ ગાભરી રાખજો, હું એને તેડવા આવીશ, ભેંસ ના કલ્યાણ કરી નાખ્યા. સારું દૂધ હતું થઈ ને, રોટલો આમ પોતે ઘડીને બતાડ્યો, આમ પેલા દાબવું પછી આમ કરીને ઉપસેમ દડા જેવો થાય પછી એમ લઈને ફોડીને અંદર ઘી નાખવું. ઇટ્સ નોટ, થિંગ્સ આર બેડ, વસ્તુ કઈ ખરાબ નથી, એમાંથી તમારી જે વૃત્તિ છે ગ્રહણ શક્તિ એ ગુણ પૂરતી જ રાખો. શું કામ કે તલ માત્ર દૂષણ રહેવા દેવા નથી. તથા શ્વેત દીપ માં જઈને નિરંજન મુખ ગળા તપ કરીને સમગ્ર વાસના. શ્વેત દીપ એટલે કયું, મહારાજ ની મૂર્તિ નું તેજ નું સમૂહ, દીપ એટલે સમૂહ, શ્વેત એટલે તેજ, અધો ઉધ્વ ચારે બાજુ પ્રમાણે રહી તેવો તેજ નો સમુદાય છે એ શ્વેત દીપ. આપણા માટે વિષ્ણુ બેઠા છે શ્વેત દીપ નહીં, નિરન્ન મુક્ત એટલે પાંચી ઇન્દ્રિયોના આહાર જેને વશમાં લીધા છે, કરછોડી નાખ્યા છે એમને વશમાં લીધા છે. ઈ વોન્ટ્સ વેન ઈ વોન્ટ્સ, અને આ તો થાય જો સ્વામિનારાયણ નું સ્વરૂપ સમજ્યા હોય અને સ્વામિનારાયણ ને જ કરતા પણ આપ્યું હોય. પોતે કઈ કરી નાખે છે ત્યાગ, એ તો ત્યાગ છે જ નહીં. આ ત્યાગ એ મહારાજે સુજાડ્યો તઈ થયો હતો એવું થઈ જાય તો થાય. શ્વેત દીપ એટલે મહારાજ ના મુક્તો જે બેઠા છે, ગોપાળાનંદ, મુક્તાનંદ, બ્રહ્માનંદ, પ્રેમાનંદ, નિષ્કળાનંદ, આ બધા શ્વેત દીપના વાસી છે. એના ભેળા રહીને એ કેનું ભજન કરે છે, આ શ્વેત દીપ તો વિષ્ણુનું ભજન કરે છે. આપણા શ્વેત દીપ તો મહારાજ ના, ગોપાલ સ્વામી કેનું ભજન કરે મહારાજ નું, નિષ્કળાનંદ સ્વામી કેના ગુણ ગાય મહારાજ નું, પ્રેમાનંદ સ્વામી કેના ગીત બનાવે મહારાજ ના, આના સાથે રહીને શ્વેત છે. વાંકી પાસે અને આ જન્મમાં સર્વે કસર ન ટળે તો ભદ્રિકાશ્રમમાં જઈને તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરવી છે. તથા શ્વેત દીપમાં હું બોલું છું એમાં જરાય બોલવું નથી, કલ્પના નથી, એ નહીં દે એમ કે આજ આને આ દેહ ન થાય તો બીજો ધડો એ નથી બોલ્યા. મહારાજ એમ બોલ્યા છે ભદ્રિકાશ્રમમાં જઈને આવવાનો સંગ કરવો. હલો, સરસ મજાનું થયું. ઓહો હો.
આ તો દાળ એવી સરસ થઈ છે, મહારાજ ને ધરવા જેવી છે, આ તો શાક એવું સરસ થયું છે રીંગણા મહારાજ ભાવે એવું થયું છે. આવો વિચાર કર્યો હોય તો ક્યાંય જવાની જરૂર નથી, અહીંયા જ રહ્યો, અહીંયા જ અક્ષરધામ છે. હાલો તથા કઈ નતું એટલે મહારાજ છતાંય ઘણા ને મહારાજ કેળવા ગયા હોય, પછી મહારાજ ને તો કેવું હોય કે આ ઓલાની વૃત્તિ હોય થોડીક કુટુંબમાં કે પૂછી જો કોઈ ને મહારાજ કેળવા આવ્યા છે, આવું છે કોઈને? કોઈ ગયા નહી, નથી આવું. એક 8 વર્ષની છોકરી કે જેને કઈ એવું થયું નતું એવી સમજ નથી, એ કે આ મારે આવવું છે એમ સમજતી હશે કે હાલો ગઢડા જાય છે, સારંગપુર જાય છે, અક્ષરધામ જાય છે, કે હાલો મારે આવવું છે, તેને લઈ ગયા. બધા બુઢા બુઢા બેઠા રહ્યા, દાસભાઈ એ બેઠા રહ્યા, કારણ કે કોઈ સમજાય નથી, કોઈ જવું જ નથી. તો આ કેમ, હાઉ ટુ ઓવરકમ ધીસ, સો યુ ફીલ અક્ષરધામ ઇઝ હિયર, મહારાજ અહીં છે, એમાં પ્રત્યક્ષ ભાવ આવે અને એનું જ કરતા પણ આવે, એની જ સામર્થ્ય દેખાય, તો અક્ષરધામ જ છે. કોક લાકડા ઉપર બાળી આવે ને તમે ધામમાં ગયા એ કામના શું, મૂળદા હાલતા જ નથી ત્યાં. નો ડેડ બોડીઝ આર એલાઉડ ધેર. અહીં સૂતક લાગે છે સવા સવા મહિનાના, ત્યાં શું કામ ન લાગે દાસભાઈ? એ સૂતકી ભેગા નથી થયા ત્યાં બધા, હેડ નહી. હલો ઉત્સવ કરવા હોય તો હમણાં કરાવી નાખે, પણ મોટા ઉત્સવ થઈ જાય. સાચી વાત તો એ જાણતા ન હોય તો ક્યાંથી કે પછી ફાંફા માર્યા કરે, આઈને આઈને ત્યાં કેટલો આવતો નાગજીભાઈ, રોજ આવતો ડેઈલી, મને ચેડો આવે ઘરે પાછું તો મૂકી જાઉં, ના હું રોકાઈશ નહીં આરતી સુધી, મારે જવું છે, ક્યાંય પતો જ નથી. ના અહીં આવતા હશે કદાચ સવારે, એ પાસે છે એટલે મહિમાથી નહીં. અરે સમગ્ર વાસના બાળીને ભસ્મ કરી નાખવી છે, પણ ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ રહે એવું રહેવા દેવું નથી. માટે સર્વ હરિભક્ત તથા તલ માત્ર કસર, મહારાજ શું સરસ શબ્દ બોલ્યા, તલ માત્ર કસર રહેવા દેવી નથી, અને એ ન કરે ને ત્યાં સુધી કસર રહી જ જાય. એ દયા કરીને કસર ટાળે છે ત્યારે આપણે એને કહે છે કે મહારાજ રાજી નથી, એ ગઈ ને વાત. દયા કરીને કસર ટાળતો હોય આપણે એમ લાગે કે મહારાજ રાજી નથી, મહારાજ શું કામ આવું કર્યું હશે. અરે ચાલ્યું આવે છે અનાદિકાળથી, જીવન મરણ જીવન મરણ જીવન મરણ, આપણા ઉપર આવે એટલે કે આવું શું કામ કર્યું હશે. કનમવર કરીને ચીફ મિનિસ્ટર હતા એ, ત્યારે મારો બિઝનેસ બધું ચાલુ હતું, ઓળખાણ હતી મારી ઇન્ડસ્ટ્રીને લઈને. પછી ગુજરી ગયા એટલે વ્યવહાર ખાતર ગયા હતા અમે, વ્યવહાર કે ભાઈ જવું જોઈએ ત્રીજે દિવસે, એને આવડું લેમિંગ્ટન રોડ છે ને એને ક્યાંક એનું ઘર હતું ત્યાં ગયા હતા, ચીફ મિનિસ્ટર હતા એનું. એવું કે ઉન્હોને કિસે કા કુછ નહીં બિગડા, ફિર એસા ક્યું હોય, અરે બિગડો મરે નહીં કોઈ, બગાડવા વાળા જ મરે છે, સારું કામ કરવા હોય મરી જવાના. આ ટાઈપની જે વૃત્તિ છે જીવની એને મમત્વ કહીએ, એ મમત્વ એ મોટામાં મોટી કસર છે. એ કેમ ટળે, જેમ જેમ આમાં મમત્વ થતું જાય, આમાં માયા લાગતી જાય,
એમ એમ ઓ બૂઠા થતા જાય. આમાં માયા લાગતી નથી, કારણ એનું મહિમા જ નથી સમજો, એ તો લાગી જાય. એટલે સત્પુરુષનું સમાગમ, ધાર્મિક ગ્રંથનું વાંચન, એમ લઈને ઘણી બધી શુદ્ધિ કરવાની. આપણે નાઈને ચાંદલો કરી લેવો એટલે શુદ્ધ થઈ ગયા સમજે. અંદરનું શું છે, મનને ક્યારે નવરાવશો, ચિત્તને ક્યારે ચોખ્ખું કરશો, જેનો મૂળ સ્વભાવ ચોખ્ખો છે, એમાં બધા આટા પાટા નાખી દીધા. બુદ્ધિમાં જે સારા સંકલ્પ છે એ બંધ થઈ ગયા છે, અને બાકીના જ બધા સંશય થયે કરે. હવે આ અંતઃકરણ એટલે આંતરિક કાયા, એ શુદ્ધ નથી તો બાહ્ય ક્યાંથી થાય? તો પ્રાર્થના કરો એને, બ્રહ્માનંદ સ્વામી કે જેવો તેવો પુત્ર તમારો, અણસમજુ અવિચારી રે. વિચાર નથી કરી શકતો, બુદ્ધિ હોય તો વિચાર કરીએ ને. પેટ પડ્યો તે અવશ્ય પાળવો, વાલમ જુઓ વિચારી. અધમ ઉદાહરણ અવિનાશી, ક્યાં બાત એવો, સબ ગુના માફ કરી દેતા, છોડ દેતા. અને ગુનેગારને છોડે એ જ ભગવાન કહેવાય. આમાં સાચા માણસ ની અંદર નબળાને છોડી દે એમાં શું, જેને ગુના કર્યા છે, જોબન રૂડીઓ રોકડું તખો પગી ભારડી હતો એને છોડાવી દીધા, મારા મુક્ત કરી નાખી. તલ માત્ર કસર આપણી ન ટળે એવાની ટળવાની એના તાકાત છે. ચોર લૂંટારા ડાકુ બધા અહીંયા આવીને શાંત પડી જતા. એને પ્રભાવ જ એવો હતો પાંડે નો, એની હાજરીમાં કોઈ કઈ બીજું વિચારી ન શકે. ગ્રેટ પર્સનાલિટી. હલો. તથા સર્વે મુનિમંડળ સાવધાન રહેજો. હા તો હમણાં જાય એકાદુ કીર્તન બોલે, 10-15 મિનિટ ધૂન બોલાવે, પછી વિદ્વાન વક્તા ઉભા થઈને કઈક જ્ઞાન દઈ દે શું શું કરવું જોઈએ. ત્યાં કલાક થાય કે શ્રી પતે શ્રીધરમ, એને ક્યાંથી પતે, તલ માત્ર શું કઈ ન જાય. આખી સિસ્ટમ રિવોલ્યુશનાઇઝ થઈ જવી જોઈએ. 227 કે 28 વર્ષ પહેલા સમાજ જે હતું એ આજ નથી રહ્યો. આજે કોઈને કેવું નથી પડ્યું ગળું પાણી પીવું, બધા ગળેલું જ પીએ છે. ત્યારે મહારાજ શિક્ષા પર ગળાવેલું પાણી ન પીવું, જે પાણીમાં ઝીણા જીવ જંતુ હોય એથી સ્નાન પણ ન કરવું. શું કામ ત્યારે આવું બધું કરતા હતા? હમણાં જ અમારે બળદિયામાં એક સંત આવ્યા હતા, કોડાઈના હતા ને, પ્રભુજી સંત હતા. એને વાત કરી એક બાબાની ડોસાની, કથા કરતા હતા ને બેઠો કે સ્વામી લોટે જઈ આવું લાગીએ છે બિચારા, અને કે જઈ આવો જ્યાં લોટો ત્યાં જ પડ્યો રહ્યો, જઈને આવી ગયો. એટલે કે લોટે જ્યાં લોટો થાય પડ્યો છે, કે જંગલમાં ગયો તો નહીં, કે કરી નહીં કહું છે કઈ. અરે કે જા જઈને લોટો પાણી ભરીને જાય ધોયાવ, એવા બધા હતા. ધોયાવ એટલે કે 60 વર્ષ તમે મને પૂઠે હાથ ના ખાવ છો, કે બોલો. એ સંત રમજી હતા મારા, 60 વર્ષ સુધી નથી લીધા લોટા, જીકે રાખતા તમારા. આવો સમાજ હતો ત્યારના નિયમ છે. નાઉ થિંગ્સ હેવ ચેન્જ, ટેકનોલોજી હેઝ કમ, મોડર્ન સાયન્સ હેઝ પ્રોગ્રેસ. ભૌતિક રીતે એની અંદર નોખી રીતે બોલાય, નોખું સમજાવાય. પૂછવું નહીં પડે કે સંતને ક્યાં પૂછવા જાય, કોમ્પ્યુટર આખું થઈ જાય અને છોકરાને પૂછશો કે ભાઈ આ મધ્યનું 11મું વચનામૃત કાઢો, પટોલો કાઢી રાખો, વચનામૃત આવી જાય બોલતો હોય. તો એ
નવી ટેકનોલોજી આવે કે નવો સમય આવે, એવર ચેન્જિંગ ઇઝ ધ ટાઈમ. ધેટ વિચ ઇઝ કોન્સ્ટન્ટ ઇઝ ચેન્જ. આલ્ડસ હક્સલીનું છે, મારું નથી, જબરજસ્ત માણસ થઈ ગયો આલ્ડસ હક્સલી, ફિલોસોફર રાઇટર. If there is one thing constant, ek chit kayam chhe, that's why, and that is change. Kyun sar sentence chhe? There is one thing constant, and that is change. E badlayat kare chhe. Deo. 200 varas pehnu ke 2000 varas pehnu raikha karo. Eno asro levay. Maharaj ni aga shruti smruti e pratipadan karyo sada tate dhamjav. તો પ્રતિપાદન એટલે સારું ને શું, તો ટ્રુથ ઇઝ ઓલ્સો ચેન્જિંગ ટાઈમ ટુ ટાઈમ. એ પ્રમાણે કરવું જોઈએ, ચેન્જ એક્સેપ્ટ કરો. જે ચેન્જ નથી એક્સેપ્ટ કરતા એ ધર્મ રૂંધાઈ જાય છે. કેટલાય ધર્મ થઈ ગયા એ હોય ત્યાં સુધી હોય ની અસર, પછી પાછું થઈ ગયા. એક વખત અહીં મોટું વિશાળ જબરદસ્ત ભવ્ય મંદિર હતું, આજે ખંડેર થઈ ગયું. શું કામ? ધે ડીડ નોટ બિલીવ ઇન ચેન્જ. ઈશ્વર કઈ જૂના નવા નથી થતા. આપણો જે સમાજ, આપણા સંસ્કાર એ બદલતા જ, એ પ્રમાણે એનો એપ્રોચ પણ બદલવો જોઈએ. આપણે એપ્રોચ જૂનો રાખીએ છીએ અને વાત નવાની કરીએ છીએ. That's a great, a gross mistake. Right. એટલી વાર્તા કરીને શ્રીજી મહારાજ પોતાના સુતારામાં પધાર્યા. પછી તે દિવસ સાયંકાળે વળી સભા કરીને વિરાજમાન થયા. કાયમ સભા 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 થવી જોઈએ. એના પાસે વહેલું પહોંચવું હોય તો, બાકી તો વ્યવહાર છે ને કામ છે તો મોડા પહોંચજો, બીજી બસ લેજો. નેક્સ્ટ બસ, નેક્સ્ટ ટ્રેન, નેક્સ્ટ ટ્રેન, નેક્સ્ટ બસ. અત્યારે જોતું હોય તો આ કરવું પડે. હલો. પછી આરતી થઈ રહી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે સાત્વિક કર્મે કરીને દેવલોકમાં જાય છે અને રાજસ કર્મે કરીને મધ્યલોકની પ્રાપ્તિ થાય છે, આપણે એક કર્મ નથી કરતા. મહારાજ તમે કરાવો એ કરીએ છીએ, તો અક્ષરધામ ની પ્રાપ્તિ અહીં જ છે. કરતા મહારાજ, આપણે ઓળખાણા, આપણા ગજા પ્રમાણે ઓળખાણા, તોય જ્ઞાન છે, એ જ મોક્ષ. જેમ આપણે મહારાજ જેવા ઓળખે છે એવી આપણે ઓળખે છે, એનામાં તો ઘણી શક્તિ છે. એટલે વૃંદાવન સ્વામી કીધું, મારા ચૈતન્યને મુક્ત કરી મહારાજે પોતાની મૂર્તિમાં રાખ્યો છે. તો ચૈતન્ય જે અંદર છે, જીવ છે ત્યાં સુધી ચાલે છે, તો આ દેહ પણ મહારાજ નો જ છે. કુરબાન મિટા કે ખુદ નુમાઈ કો ભસમ તન પે લગાતા થયા, અગર એ શોખ મિલને કા તો હરદમ લો લગાતા થયા. આવું થઈ જાય, હોગા વો હોગા, યે ભી અચ્છા હૈ વો ભી અચ્છા હૈ, સબ અચ્છા હૈ. યે ભી દિન નહીં રહે તો વો ભી દિન નહીં રહેગા, વો દિન યાદ કરો. આપણે ભૂલી ગયા છીએ આ જીવનને સારા દિવસો ગોતે. મૂળ જોવાનું એ છે કે જીવ જયારે ચોખ્ખો હતો અનાદિકાળનો, એના ઉપર સંસ્કારો, અનંત જન્મ સંસ્કારો રાખીને મેલો થઈ ગયો છે. ચાંદીનો રૂપિયો છે પણ ઉપર શું કે છે, લેસર એટલે કાટ લાગી ગયો છે.
લીંબુ ના પાણી થી ધોવો તો ચકચકાટ પાછું એનો થઈ જાય. રો દિન યાદ કરો જબ હમ ઠીક છે, બદલે અત્યારે એનો બધો રો દિન યાદ કરો. જાવ જલાલી હતી એ યાદ કરવા નથી, જાવ જલાલી ને યાદ કરે છે એ સપડાઈ રહેવાનો. હું તો ભૂલી જ ગયો છું કે મારે ત્રણ મોટર હતું. ભૂલાઈ જ ગયું છે. એ જાવ જલાલ નહી, જાવ જલાલ એ જયારે મહારાજ ના સ્વરૂપમાં આપણી વૃત્તિ હતી એ જાવ જલાલ. ચોખ્ખા એટલે કઈ ભાર નહીં, મગજ નોખું નહીં, બુદ્ધિ નોખી ને, આંખ નોખી ને, પગ નોખા ને એવું નહીં, સંપૂર્ણ તદરૂપ. ગોદીને યાદ કરો. હલો, એમાં કોઈ એમ આશંકા કરે છે રાજસ કર્મે કરીને મનુષ્ય લોક ની પ્રાપ્તિ થાય છે ત્યારે તો સવે મનુષ્ય ને સુખ દુઃખ સરખું જોઈએ. આ કેવો પ્રશ્ન પૂછે છે મહારાજ? બધા એને સરખું સુખ દુઃખ છે, અહીં બેઠા છે અને નોખું નોખું છે, તો બધા એની એક એજ છે? કદાચ એક એજ તોય નોખું નોખું છે કે જીવ સત્તા માત્ર છે એટલે ઇન્ડિવિડ્યુઅલ છે, એનામાં તાકાત નથી કેમ, પણ ઇન્ડિવિડ્યુઅલ ને તેને સત્તા માત્ર કીધું છે. એના ઉપર કેટલાય કર્મ લાગી ગયા. કોઈ ખૂન કરીને આવ્યો હોય મનુષ્ય લોકમાં અને કોઈ કુન કરીને આવ્યો હોય, બેનું સરખું ક્યાંક થાય? સારા નશા કર્મનું કર્મથી તેરી પ્રમાણે એનું આ પૃથ્વી લોકમાં થાય. અને એકલા શુભ કર્યા હોય સાત્વિક કર્મ તો દેવલોકની પ્રાપ્તિ થાય. એ તો નકામી છે, દેવલોક પડે છે દાસભાઈ પાછો યોગ ભ્રષ્ટ, એથી તો આવે જ બધા. કદાચ તમારામાંથી કોઈ દેવ આવ્યા હશે, હા, અહીંયા જઈને કઈક લીલા કરી હશે. અહીંયા રહ્યો નહીં, વિનોદ ક્યાં ગયો? અહીંયા જઈને લીલા કરી આવ્યો હશે, મોકલે આવી. નોટ ધેટ, આપણે તો દેવલોકે ન જોતો, મનુષ્ય લોકે ન જોતો, સમસ્ત વાળાનો તો જરાય ન જોતો. આપણે તો મહારાજ નું અક્ષરધામ જોયું છે, ચારે બાજુ જેનું કોઈ પ્રમાણ નથી, અનંત છે, સુખરૂપ છે, ડિવાઇન છે અને પ્રેરણાબદ્ધ છે. એમ સુખ છે, એ સુખ જૂનું નથી થતું. મહારાજના સ્વરૂપમાં અને અક્ષરધામમાં જે સુખ છે એ નિત નિત નવતમ લીલા, રોજ નવીન નવીન લાગ્યા કરે. એટલે જ વર્ણન એવું છે, એક નજરે જોઈ રહ્યા છે, મટકું ન મારે, કારણ કે એક મટકાની અંદર કેટલી લીલા ફરી જતી હોય. લીલા એટલે આ લોકનો શબ્દ છે કે કાળવાચક છે, પણ મહારાજના સ્વરૂપમાં નિત નિત નવા નવા સુખ છે અને તૃપ્તિ જ નથી થતી. ચૈતન્ય નિરાકાર છે, ત્યાં જઈને સાકાર થઈ જાય છે, વિચ ઇઝ નોટ પોસિબલ એનીવેર એલ્સ. એના જેવો સાકાર થકો સુખ ભોગવે એ પદવી લેવાની છે. અઘરી છે, અઘરી છે, બધું અઘરું છે. આ લોકનું ભણતર 12 વર્ષ ભણવું તો બીએ ની ડિગ્રી મળે, કઈ એમનું નથી મળતું. તો તો જન્મો જન્મ નું ભણતર છે. 12 વર્ષે બીએ ની મળે છે તો આ મુક્ત ની ડિગ્રી ક્યારે મળે? અનંત જન્મ પૂરા થઈ જાય, અનંત જન્મ કાળ નહી, ત્યારે મહારાજ. આપણે કદાચ મહારાજ નું મહિમા નથી સમજતા, એટલે આપણી જાતને ધનભાગ નથી માનતા. મહારાજ નું મહિમા જાણતા હોય કે આ સ્વરૂપ ને હું ઓળખું છું, આટલું થયું છે એટલે પૂર્વ ના કઈક સંસ્કાર છે. તો મહારાજ ની સભામાં આવાય છે. તો એનો ઉત્તર એમ છે જે
એક રજોગુણ છે તેના દેશ કાળ દિક ને યોગે કરીને અનંત પ્રકારના ભેદ થાય છે, માટે રાજસ કર્મ નો દેશ કાળ રજોગુણ વખતે દેશ અને કાળ બે હોવા જોઈએ. રજોગુણ છે એટલે એનો અર્થ એવો નહીં કે બધે રજોગુણ હોય ત્યારે બધું દેશ ને કાળ પણ સરખા જ હોય. હલો. અને આ હોવા છતાંય ભલે કાળ ખરાબ વર્તતો હોય પણ કોઈ સત્પુરુષનો સમાગમ કર્યો હોય તો એ કાળ ખરાબ પણ વીતી જાય. એટલે મહારાજ કે તૃણની ઝૂંપડી હોય ને ફાટેલ ગોદડી હોય પણ તમ જેવા બ્રહ્મની સંત જ્યાં બેઠા હોય ગોપાળાનંદ મુક્તાનંદ બ્રહ્માનંદ ત્યાં આવો જીવ હોય રજોગુણી તમોગુણી અને સત્વગુણી એની વૃત્તિ જ બદલાઈ જાય, આખો ચેન્જ રિફોર્મ આવી જાય. માટે રાજસ કર્મ નો એક તરફ બતાડો એવા ક્યાં છે? હમણાં જ જાય બધા થાય, હમણાં જ કોક ને થયું આવી એવા ક્યાંક જોઈ લે વ્યા જાય. અરે તમે જાશો તો એને બગાડી નાખશો, એને કહે જેમ કરો તેમ કરો. હલો. માટે રાજસ કર્મ નો એક સરખો નિર્ધાર રહેતો નથી, એ તો જેવા દેશ મને કીધું તું મારા મામાએ, એ પ્રમુખ સ્વામી મામા નારા કે તને આ રમેશ માવાની ટેવ છે ને કે તું પ્રમુખ સ્વામી પાસે હાલ નીકળી જાય. મેં તો માને મારી ચિંતા નથી, ઓને લાગુ ન પડી જાય જોજો, કાલ ઉઠીને માગે નહીં માવો લઈ આવો. શું કામ તમે હજી માવામાં પડ્યા છો? મને કાંઈ વિરોધ નથી છે હ્યુમન બિંગ પ્રમુખ સ્વામીનો, સરસ છે, સત્સંગ કરાવે છે, બધાને મળે છે, કેટલા બધા આપે છે. તો મેઇન થિંગ ઇઝ હું પ્રગટ, ક્યાં વિરોધ છે આપણો? પ્રગટ એક સ્વામિનારાયણ જ છે, આ મૂર્તિ છે એ પ્રગટ છે, મોર ઇમ્પોર્ટન્ટ ધેન પ્રમુખ સ્વામી ઓર એની અધર સ્વામી. બેઝિક ડિફરન્સ છે, પાયામાં જ ભૂલ છે, બાકી તો એ હ્યુમન બિંગ. મસ્તાય દાસભાઈ ને પગે લાગુ છે નહીં લાગુ? હા દાસભાઈ, એનો કોઈ વિરોધ જ નથી, પણ બિલીફ માન્યતા તો સ્વામિનારાયણ ની જ હોવી જોઈએ, એના સિવાય બીજું કોઈ નહીં. છે અંગ્રેજીમાં thus far and no further, હું એમ કઉ છું thus far nothing further not at all, કઈ જ નહીં. સ્વામિનારાયણ નામ આવે એટલે પછી બીજા કોઈને માથું નમે જ નહીં, એના મુક્ત હોય એને માથું એટલે નમાવીએ છીએ કે એમાં રહીને એ પોતે હોય છે, વ્યતિરેક સ્વરૂપે મહારાજ મુક્તમાં હોય, નારાયણભાઈ જેવા લીલાબા જેવા આ બધામાં રહીને મારા જ બધી ક્રિયા કરતા હોય એટલે નમીએ છીએ, ને એને નમીએ છીએ સ્વામિનારાયણના છે એટલે. ચમત્કાર કરે છે એટલે નહીં, આપણે માઇક સુખ આપે છે એટલે નહીં, એ સ્વામિનારાયણ. પાટી તો તાકો લીખું જો બસે પરદેશ, તનમે મનમે તું હિ તું તાકો કા ભેજું સંદેશ. ઈ જ હોય તો પછી કોકની માથે તું કેમ લેવાનું છે? આપણા અંદર છે ઈ સાધન નથી થતા, કે સાધન કરીશ ત્યારે થશે, છે ખરા. યુ ડોન્ટ નો, તમને ખબર નથી, બાકી એ છે ખરા. આવો વિશ્વાસ હોવો જોઈએ. ગુણ તો ઠીક છે, તમો ગુણ રજોગુણ સાત્વિક ગુણ, આપણે શું કામ છે? આપણે તો નિર્ગુણ સ્વરૂપ જે સ્વામિનારાયણનું છે એ જોઈએ છે, એકેય ગુણ નહીં. એ સત્વગુણે માયાનો છે, એ બાધારૂપ છે. વી ડોન્ટ નીડ સત્વગુણ ઓલસો, જો સત્વગુણ લેશો તો ક્યારેક રજો અને તમો પણ આવી જશે, એ ગુણ સામ્ય છે. આ લાલ લીટી છે,
સત્વગુણ એટલે ન જોતો મારે કે એમાં હારે રજ તમ પણ ભળી શકે. આઈ ડોન્ટ નીડ એની, આઈ વોન્ટ નિર્ગુણ. અને એટલે પંક્તિ છે મુક્તાન થયો, નિર્ગુણ ના ગુણ ગાય ધર્મસુત લાડી લો. ક્યાં વાત હે, જે નિર્ગુણ છે એના ગુણ મારા જ ગાય છે. હાલો, એ તો જેવા દેશ કાળ સંગ અને ક્રિયાનો યોગ આવે તેવું કર્મ થાય છે. તેમાં પણ ભગવાનના ભક્ત સંગ અને ભગવાનના અવતાર તે કુરાજી થાય એવું કઈ કર્મ થઈ જાય તો આને આ દેહ મૃત્યુ લોકમાં યમપુરી જેવું દુઃખ ભોગવે. એ વાત, હવે યમપુરી જવાય છે, બદ્રિકાશ્રમ એમ જ જવાતું હશે. આને આ જન્મે દુઃખ ભોગવે, આતેડાનું કેન્સર થઈ ગયું છે, હવે યમપુરી બીજું કહ્યું. લોકો એના પાસે કોઈ થેરપી જ નથી. દાસભાઈ કેમોથેરપી અહીંયા ના હાલે, આને આ જન્મે ઉકળતા જ હોય, એ તામસ હોય, બોલાવાય જ નહીં એને. કોઈ 24 કલાકમાંથી 1 કલાક એનારે વાત ન કરાય, એ ઉકળતા જ હોય. હવે તમો ગુણ, પેલા કાઠિયાવાડના બાપુ હતા ને, બધા કાઠિયો એવા હતા. બાપુ આ તમારો દીકરો, કઈ તારો, હવે આને શું કેશું એને, કઈ તારો. ના ના બાપુ, હું તો ભગવાન એને 100 વર્ષ શું કરે, તારે થાય તો તોડી લેજે, જા લ્યો. આવા શું કરો, આ તમસ વાળા બધી વાતમાં ઊંધું. ગઢડા નો રસ્તો ક્યાં જાય છે, હું કઈ અહીં નો છું તો ખબર પડે, કોક ને પૂછ. કોઈ વાતમાં નહીં, ચાંદલા કરીને ફરતા હોય. સમય 125 વર્ષ ઉજવે, 150 વર્ષ ઉજવે, 7 શતાબ્દી ઉજવે, ભભૂકતા હોય. એને ચાન્સ મળી ગયો છે શુદ્ધ થવાનો, પણ બુદ્ધિ નથી, પકડી લેવું જોઈએ. યસ, ધીસ ઇઝ ટ્રુથ. એ નહી, ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય એવું કર્મ કરે તો આ ને આ દેહ પરમ પદ કામ્ય જેવું. કેવી શું કર્મ કરીએ તો ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય? બસો 12 ને 272. છેલ્લે 2 માં 12 બગડો આવે છે, 212 ને 272. બગડો એટલે ઋષભ લગ્ન ને, તમે જ્યોતિષ જાણો છો એટલે ને ધર્મ ને ઋષભ નો અવતાર કે છે, ખબર છે. ઋષભ ધર્મ પિતાનો ઋષભ કહેવાય. ચાલો બીજી વાત. હાલો, અને ભગવાન ને ભગવાન ના સંત ને કુરાજી કરે ને તેને જો સ્વર્ગ માં ગયા જેવું. કર્મ ગુરુ 3જા આંકડામાં અને સ્વગ્રહી 4 નંબર પણ 3જા બગડો હોય, બગડો હોય 2-3 પછી 4 આવે એટલે 3જું ખાનું કુંડળીમાં અને ભાગ્ય ભવન માં શનિ હોય તેની શું દશા થાય? ભાગ્યસ્થાન હમણાં ની દશા નહીં, ભાગ્યસ્થાન માં શનિ સ્વગ્રહી અને કર્ક ના ગુરુ ની દ્રષ્ટિ. હા, તો શનિ ગુરુ ની પ્રતિયુતિ થઈ. પણ એ પ્રતિયુતિ એમ નથી કહ્યું, એનું સેલિયન પિક્ચર શું? સેલિયન એટલે મોક્ષ માર્ગી હોય, મોક્ષ માર્ગી હોય એને મોક્ષ માર્ગ ખરો. ને પૂછનો ગુરુ છે ને, ઈ ફોરેન નું પણ સ્થાન છે, ધર્મ નું પણ છે, મુસાફરી નું પણ છે, બધી જગ્યાએ ત્યાં. આ તું કઉ, મને ખ્યાલ છે એટલે કઉ છું. અરે રાશિ કઈ હશે? રાશિ તુલા.
મારી પોતાની વાત કરું છું. હવે તમારે શનિ ચોથે આવ્યો અને ગુરુ સામે આવ્યો, કર્મસ્થાન ગુરુ કાયમ સામે જ છે. ઈ તો છે ને વધારે પ્રશ્ન સારો, કેમ કે શનિ ની દ્રષ્ટિ છે ને કર્મસ્થાન પર પડે. આ લોકોનું મગજ હિટલર જેવું, આપણું એને ખોટું જરાય થાય ને માથું કરી દો. અરે અને ભગવાન ઈચ્છા અનુસાર થાય, ઈચ્છા એની એની ઈચ્છા અનુસાર ભગવાન કરે. હા, એ તો કરે. તો આપણી ઈચ્છા ઈચ્છા બધાનું મોક્ષ થાય, નથિંગ પર્સનલ, નથિંગ પર્સનલ. ઈચ્છા માત્ર તો ટાંકી તોડી ફેંકી દીધી છે. પણ મહારાજ ની સન્મુખે એટલે અબજી બાપા એ કહેતા, મારા અબજી બાપા, કે એક જીવને ભગવાન કોરવાળો તો બ્રહ્માંડ ઉગાડ્યાનું પુણ્ય મળે, કારણ કે એના 84 ફેરા અટકી જાય, 84 ફેરા ફરતા ફરતા આખા બ્રહ્માંડ ની પ્રદક્ષિણા થઈ જાય. પણ જો મેં તમને કીધું ને કે ફોરેન નું સ્થાન તમારે ફોરેન થી લેવું છે, લેણા તો લેણું એટલે આવું સ્વામિનારાયણ થી લેણું લેવું છે, બાકી બધા લેણદાર છે. એમ નથી, ન્યા જાઓ એટલે તમને ન્યાય પ્રવચન કઈ ને કઈ વ્યાખ્યાન કરવા મળે, ઘણા ઘણા કરવા મળે, ઘણા ફોરેન થી એટલે મુસાફરી ને ફોરેન બે આવ્યા ધાર્મિક દ્રષ્ટિ. અચ્છા, તમારું તુલા રાશિ છે એટલે છઠ્ઠે ચંદ્રમા એવો સીધો મોક્ષ સ્થાન જોયું, સીધો મોક્ષ સ્થાન. બારમું સ્થાન ધર્મ નું છે, અમારે એક ગલાલચંદ કાકા કરીને હતા, એ બહુ જાણતા હતા. એને મારે કુંડલી દોરી હતી, એને મૂળ કુંડલી જોઈ હતી. પછી એને આવું બધું કીધું હતું મને કે તમારે કર્ક નો ગુરુ છે ને સ્વગ્રહી શનિ છે. હલાવે રાખો રમેશભાઈ, એટલું બધું બિઝનેસ હલાવ્યો, હવે એ મૂકી દીધું, હવે આ હલાવીએ. અમેરિકા જઈને હું ભાષણ કરું, સત્સંગ જ કરું છું. તમને ટાઈમ હોય તો એમ લેવું બહુ સારું. આ ભગવા પહેર્યા હોય, મેં જો ભગવા પહેરી લીધા હોય તો આ કોઈ ઉભારી એમ નથી. સાચી વાત, કોઈ કરતા કોઈ. પણ માણસ એવું છે ભક્તોનું કે ભગવું જોઈએ તો એ શ્રદ્ધા બેસે. એ આ જ છે ભગવું કપડું, એ આ જ છે સૂર્ય છે. એટલે એને લઈને બધા પ્રભાવિત થઈ જાય રંગ ઉપર, બાકી આ કોઈને ગજા જ નથી. એમાં એમાં કઈ વખાણ કરવા માટે કે અતિશયોક્તિથી બોલતા જ નથી કે ધે ડોન્ટ નો. એવું કોક મળી જાય કે હા, પુરાણી સ્વામી જેવા, ઈશ્વરચંદ્ર સ્વામી જેવા, વ્યવહાર જસ્ત રમી નહીં. બાકી કહે આપણે હવે આ ઉંમરે ક્યાં ગુરુ શોધવા જવા, થઈ ગયા સહેજાનંદ ગુરુ ભજો સદા ભાવધામ ભાવ ભીતિ ભેદાનંદ. જે જન્મ મરણ દુઃખ છે ને ભેદી નાખી, સુખથમ પત કરુણા ને કેતન. કરુણા નું એક મંદિર છે મહારાજ ની મૂર્તિ. વ્રતદાન તપસ ક્રિયા, આ વ્રત દાન તપ બધું કર્યું એનું જે ફળ છે એ મહારાજ ની મૂર્તિ અગત્ય. પોતામાં જોડવાનું નહીં, મહારાજ માં જોડે એ ભક્ત. આ બધા પોતામાં જોડે, એ બધાને જે જન્મ લેવા પડે, જે ડોન્ટ નો પાતળી રેખા છે વટાવી લેવાની, એથી આગળ જઈ જ ન શકતા. તો એને અહંકાર નથી મૂક્યો એટલે નથી જઈ શકતા. તો અહંકાર છે એ શેનું કાર્ય છે? આપત થઈ ગઈ, આવી ગયા પ્રકૃતિમાં. હલો, અને ભગવાન ને ભગવાનના સંત ને કુરાજી કરે ને જેને જો સ્વર્ગમાં જવું કર્મ કર્યું હોય તો પણ તેનો નાશ થઈ જાય છે. પતી ગઈ વાત? એટલે કર્મ ની થિયરી ઉપર ચેકો મારી દીધો. તમે ગમે તેવા શુભ કર્મ કરો, ભગવાન ને ભગવાન ના ભક્ત નો દ્રોહ કરો તો ઓલું નાશ થઈ જાય કરેલું કર્મ. કરેલા કર્મ ભોગવવા પડે, એ ખોટા કર્યા એ ભોગવવા પડે. સાચા કર્યા હોય, સારા કર્યા હોય, છતાં ભગવાન ના મુક્ત નો કે ભક્ત નો કે સંત નો દ્રોહ કર્યો હોય તો ઓલું બધું ખલાસ થઈ જાય. સાધનિકો ને મોટા મોટી ચેતવણી છે, જે સાધન કરતા હોય એ અહંકાર કેળવતા હોય, અને અહંકાર કેળવીને કોઈક મોટાનો દ્રોહ કરી નાખે તો બધું સાધન સર્વે નાશ પામે પળ વિશે, એક પળમાં ખલાસ થઈ જાય.
તો મહેરબાની રહેતો હોય. ભગવાનના ભક્ત બાપ કોણ છે? મનુષ્ય માત્ર એના ભક્ત છે. એમાં હેત કરશો તો પછી ભગવાનમાં હેત થશે. માણસમાં હેત નથી ને ભગવાન સ્વામિનારાયણ 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 આવું જોશથી ન બોલ, મનમાં બોલ. બી સોફ્ટ. સત્યમ વધા, સત્યમ વધા, ઓલ રાઈટ. પ્રેમ વધા, મીઠું બોલવું, કોઈ ગુણ ના આવે. મહારાજે કીધું ઊંચે સાદે કીર્તન બોલવા, એનો ટેવું નહીં, ચીસ પાડીને બોલો. ઊંચે સાદે એટલે કીધું કે ત્યારે માઇક ની વ્યવસ્થા નથી, બધા ભેગા છે બોલે તો પાછળ હોય ને ન સંભળાય, એટલે ઊંચે સાદે કરીને કીર્તન બોલો. આખો જમાનો બદલાઈ ગયો. આ માઇક માં સજાન સ્વામી મહારાજ આખું ગાજી ઉઠે. નોટ ધેટ ધે ડોન્ટ નો ધ યુસેજ ઓફ મોડર્ન ટેકનોલોજી. એટલે સામાન્ય બુદ્ધિ નથી એના પાસેથી આપણે જ્ઞાન લેવાનું. સ્વામિનારાયણ સ્વરૂપ ક્યાં છે? ભરી ગયા. હલો મહારાજ રાખે એમ રહી, તમે કહી દો તમે રાખશો એમ રહેશો. મહારાજ અમારો કોઈ ઠરાવ નથી. હલો ને નરક માં પડવું પડે અને ભગવાન ને ભગવાન ના સંત ને રાજી થાય એવું કર્મ કર્યું હોય ને તેને જો નરક માં જવાનું પ્રારબ્ધ હોય. ઓહો પતી જાય વાત, જાઓ. કોઈ પણ યોની માં પશુ યોની માં કલ્યાણ કરી નાખ્યા છે મહારાજ, સસલા ને ઉગાડી નાખ્યું. કેદી મનુષ્ય દયા વાત કેદી થાય, દયા આવી ગઈ, વાત પતી ગઈ. જેને ખબર જ નથી, જ્ઞાન નથી, બુદ્ધિ નથી એવી, એની વાત પતી ગઈ. જીવતો હતો જ ને એ યોની માં હતો, એના પ્રમાણે બુદ્ધિ હોય કરી નાખો. પાંડે એ છોડા આવ્યા છે, આપણે વધુ બંધન માગીએ છીએ કે તલ માત્ર કસર નથી રહેવા દેવી, આપણે બધું ગુણ ની ગુણ ઉપર ઠલવી જોઈએ એમ કહી. જેલ હતી, ત્રણ કેદખાના હતા. એક કેદખાનામાં બે ત્રણ હતા જન્મ ટીપ વાળા, બીજું કેદખાનું હતું ઓરડો, એની અંદર એ જન્મ ટીપ વાળા જ હતા, પછી ખૂની હતા, ખતરનાક હતા. ત્રીજી માં હતા એ બધા જન્મ ટીપ વાળા. રાજ બદલાઈ ગયું, રાજા આવી ગયો. એક દિવસે જેલખાનું જોવા ગયો, ઓલા લોકોને કેદી ને તો કોઈ નજરબંધી જોઈએ તો કોઈ બહાર આવવા નથી. અંદર ગયા ને પૂછ્યું કેમ છો તમે બધા, શું છે? બે જણા બેઠા હતા કે તમે કોણ છો? તમે નવો રાજા છો તો શું કરીએ અમે? એને તો ખબર નથી કેટલા આખી જન્મ ટીપો હોય, એટલે કે અમે આવ્યા છીએ ત્યારનો આમાં રંગ નથી થયો, કાળું ધપ થઈ ગયું છે ને કઈક પ્રકાશ જેવું દેખાતું નથી. આને જરા વ્હાઇટ વોશ કરાવી દો, એટલી અમારી અરજી છે. કઈ નથી કીધું કે વ્હાઇટ વોશ કરાવી દે, વાત સાચી છે. ક્લીનલીનેસ હોવી જોઈએ. માણસ તો છે ને ભલે ગુનેગાર છે પણ માણસ છે ને, સ્વચ્છતા હોવી જોઈએ. વ્હાઇટ વોશ કરાવી દે. બીજા કોટડીમાં ગયો, કોણ છો? કે હું રાજા છું. શું કે હું કયો? તમારી કઈ ઈચ્છા હોય તો કીધું. ભાઈ અમને એક જ રોટલો દે છે, કામ કરાવે છે, ભૂખ બહુ લાગે છે. નીકળો બબે રોટલા કરી દઈએ તો સારું, અમે પેટ ભરીને ભલે અમને કેદમાં પડ્યા પણ જીવી તો શકીએ. તરત જોડે ઓર્ડર કર્યો, બબે રોટલા કરી નાખો બધા, કોઈ ભૂખા ન સોડાવે. ત્રીજી કોટડીમાં ગયો, અહીંયા એવા જ એવા ખૂનખાર જ હતા બેઠા હતા. એ શું છે કે હું રાજા છું, આવી રીતે તમારી કમ્પ્લેન કે દાદ કે સાંભળ, તમારે કઈ અગવડ હોય તો તમે શું કરી શકો? હું ગમે તે કરી શકું તો છોડી મૂકો.
હજી કોક ને વ્હાઇટ વોશ કરાવવા છે, કોક ને બબે રોટલા જોઈ છે, છૂટવાનું કોઈ નામ નથી લેતું. આ મોકો છે, ઇટ્સ બાય ચાન્સ. સ્વામિનારાયણ નોટ બાય ચોઇસ, ઇટ્સ બાય ચાન્સ. ફર્સ્ટ ચાન્સ એન્ડ ધેન ચોઇસ. આ મોકો છે છૂટવાનો. મહારાજ પાસે મોક્ષ જ મગાય. મહારાજ તમારી મૂર્તિને સુખ આપો, આપી દે. એમાં પછી સાધનનું બળ કે મેં આમ કર્યું છે એવું ન હોવું જોઈએ. ઓલા લોકોને હજી વ્હાઇટ વોશ કરાવવા હતા, કોઈકને શરીર સ્વસ્થ રાખવા હતા. એ તો છોડી શકતા હોય તો છોડી મૂકો, છોડી મૂકે. ડિમાન્ડ હોવી જોઈએ ને. હેલો, તો પણ તે ગુંડા કર્મ નો નાશ થઈ જાય ને પરમ પદ ને પામે માટે જે સમજવું હોય તેને તો ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય તેમ જ વર્તું, અને પોતાના સંબંધી જે માણસ હોય તેને પણ એમ ઉપદેશ કરવો જે ભગવાન ને ભગવાનના સંત જે જે પ્રકારે આપણી ઉપર રાજી થાય ને કૃપા કરે તેમ જ આપણે વર્તું. અને ભગવાન ને ભગવાનના સંતને અગ્નિએ જયારે રાજી કર્યા હશે ત્યારે અગ્નિને એવો પ્રકાશ પ્રાપ્ત થયો છે, અને સૂર્ય ચંદ્રાદિક જે પ્રકાશમાન છે તેને પણ ભગવાન ને ભગવાનના સંતને શુભ કર્મે કરીને રાજી કર્યા હશે ત્યારે એવા પ્રકાશને પામ્યા છે. અને દેવલોક મૃત્યુલોકને વિશે જે જે સુખ્યા છે તે સર્વે ભગવાન ને ભગવાનના સંતને રાજી કર્યા હશે તે પ્રતાપે કરીને સુખ્યા છે. માટે જે પોતાના આત્માનું રૂળું થવાને ઈચ્છે તેને તો સદગ્રંથને વિશે કહ્યા જે સ્વધર્મ તેને વિશે રહીને ભગવાન ને ભગવાનના સંત રાજી થાય એ જ ઉપાય કરવો. માટે જે પોતાના આત્માનું રૂળું થવાને ઈચ્છે તેને તો સદગ્રંથને વિશે કહ્યા જે ચિંતામણીમાં કદાચ આઠ દસ પ્રકરણમાં કંટાળો આવે, બધા નામ જ આવે. સાહિત્ય એ તો સમજાયું નથી, તો બીજી વાર વાંચો. એક વાર તો વાંચવું જ જોઈએ. ચાલો પછી. સ્વધર્મ તેને વિશે રહીને ભગવાન ને ભગવાનના સંત રાજી થાય. સ્વધર્મ શું? આપણો કયો ધર્મ છે? કયો ધર્મ છે આપણો? સામે એટલું બોલ, એટલું ખબર કયો ધર્મ છે? બહુ શિક્ષા પદમાં બોલતો ઉદ્ધવ સંપ્રદાય એમ કહી દે. મનુષ્ય સ્વ પોતાનું માણસ જેમ જીવતા શીખવું, પશુ જેમ નહીં એ માણસ. જેટલી પશુ વૃત્તિ છે, ગુસ્સો હોય, ગ્રહણ કરવાનું, બધું પશુનું છે, એ વૃત્તિ કાઢી નાખવી જોઈએ. સ્વધર્મ એટલે સ્વધર્મે નિધનમ શ્રેય. સ્વધર્મ પાડતા પાડતા મરી જવાય તોય શ્રેય છે. ગીતાએ કીધું સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. જો એમાં ભય છે. સ્વધર્મ તેને વિશે રહીને ભગવાન ને ભગવાનના સંત રાજી થાય એ જ ઉપાય કરવો. એ જ ઉપાય કરવો. શ્રી વચનામૃતમ ગઢડા મધ્યનું 45મું વચનામૃત સમાપ્ત. કેમ પીસે છે તો સરખું લાગ્યું તો હિન્દીમાં લખ્યું છે એક છગડો પાછળ એવો આવે. સજાન સ્વામી મહારાજ શ્રીપતિ શ્રીધરમ સર્વદેવ પતિ માધવમ કેશવમ બહુ તોડી નાખીશ મારા.